नमस्कार मित्रों, अत्रे कोडिनार के आवाज यूट्यूब चैनल नी टीम वेलण जावानी होय त्यां भुज विहार होय, पण प्रथम कोडिनार शहर में नगरपालिका द्वारा जे भगवान बुद्ध की स्थापना करवामां आवी होय तेमना पण हूँ तमने दर्शन करावी रह्यो छुं। मित्रों तो चालो आपणे हवे वेलण जईए, त्यां भुज विहार तमने हूँ बतावुं अने त्यांना लोकोनी मुलाकात पण करावुं। બુદ્ધાય મિત્રો, ગીર સોમનાથનું જિલ્લો ગીર સોમનાથ અને તાલુકો કોડીનાર અને કોડીનારનું ગામ વેલણ ગામમાં લુંબીની બુજવિહાર હોય તો આજે એ સ્થળે આપણે પહોંચી ગયા હોય મિત્રો। તો ચાલો આપણે અંદર જઈએ અને ભગવાન બુદ્ધના દર્શન કરીએ। લાયબ્રેરી પણ હોય તો મિત્રો લાયબ્રેરીની પણ મુલાકાત કરીએ। અત્રે વેલણ ગામમાં જે જેઓનું પૂર્વજનોનું મકાન હોય, દર પેઢી દરનું મકાન હોય, અને એવા માણસને આપણે મળીએ કે જેઓએ પોતાનું મકાન અહીંથી જગ્યા મકાન હટાવી અને ત્યાં બુજવિહાર બનાવ્યું છે, તો વિનુભાઈ પૂંજાભાઈ વાઢેડ જેઓ મૂળ વેલણ ગામના હોય મિત્રો, એઓએ સપનું એનું પૂર્ણ કર્યું છે। તો પૂછીએ ને કે સપનું તમે કેવી રીતે પૂર્ણ કર્યું છે? ભાઈને આપણે પૂછીએ કે આની પ્રેરણા તમને કેવી રીતે મળી અને શું વિચાર આવ્યો હતો? હું વિનુભાઈ પૂંજાભાઈ વાઢેડ, ગામ વેલણ। આ અમારી મા બાપની જે જગ્યા હતી ત્યાં આગળ મેં બુદ્ધ વિહારનું નિર્માણ કર્યું છે, અને એ ગામડાની અંદર બુદ્ધિઝમનો ફેલાવો થાય એ હેતુથી મેં આ નિર્માણ કર્યું છે। અને સમતા, સ્વતંત્રતા અને બંધુતાની જે બુદ્ધિઝમની અંદર છે એ લોકોની અંદર ફેલાય એવા આશયથી મેં આ કાર્ય કર્યું છે। મને આ પ્રેરણા જેમ જેમ બાબા સાહેબને વાંચતો ગયો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને, એનાથી મને પ્રેરણા મળી કે ભાઈ આ બુદ્ધિઝમ જે છે એને અપનાવવા જેવું છે। અને એમને બાબા સાહેબે જેમની પાછલી જિંદગીની અંદર એ બુદ્ધિઝમ અપનાવ્યું અને એમનાથી પણ હું ખૂબ પ્રભાવિત થયો, અને મને પણ એવું લાગ્યું કે ભાઈ મારે પણ મારા ગામની અંદર એ કંઈક કરવું જોઈએ, અને એનાથી પ્રેરાઈ અને મેં આ બુદ્ધવિહાર બનાવ્યો છે। કયા ગામમાં બનાવ્યો છે? વેલણ ગામમાં। આ વેલણ ગામ આવવું હોય તો ક્યાંથી અવાય છે? કોડીનારથી। બરોબર, કેટલા કિલોમીટર દૂર છે કોડીનારથી? કોડીનારથી 16 કિલોમીટર દૂર છે। અમે સાંભળ્યું છે કે આ મૂર્તિ તમે વિદેશથી લાવ્યા છે? આ મૂર્તિ અમે બોમ્બેથી લાવ્યા છે, અને બોમ્બે આવી છે ત્યાંથી થાઈલેન્ડથી આવી છે, એટલે એ ગગન મલિક ફાઉન્ડેશન થ્રુ આ મૂર્તિ મને મળી છે, અને થાઈલેન્ડથી આવી છે, ગગન મલિક ફાઉન્ડેશન ઇન્ડિયામાં। નમસ્કાર, નમો બુદ્ધાય। આજે આપણે લુંબિની બુદ્ધ વિહાર
ની જગ્યા ઉપર ઉપસ્થિત છે, જેનું નિર્માણ વિનુભાઈએ પોતાના સ્વખર્ચે કરેલું છે. આજે વિશ્વની અંદર ચલો બુદ્ધ કી ઓર નો નારો પ્રબળ બની રહ્યો છે અને એ પ્રેરણાથી પ્રેરાઈને તેઓએ આ લુંબિની બુદ્ધ વિહારનું નિર્માણ કર્યું છે. ઓશો રજનીશે કીધું છે કે ભગવાન બુદ્ધ શા માટે વિશ્વની અંદર એટલા બધા પ્રસિદ્ધ અને લોકપ્રિય છે, કારણ કે તેઓ પોતાને ભગવાન છે એવું કહેવડાવતા નથી, ન તો એ પોતે કોઈને સ્વર્ગનો દ્વાર બતાવે છે, ન તો કોઈને નર્કનો ભય બતાવે છે. એ પોતે ન તો પોતાને મુક્તિદાતા કહે છે, પણ એ સર્વ પોતાને એ માર્ગદાતા માને છે. ઇન્સાન કો ગુલામ બનાકર હજારો ગુલામ બનાયે હૈ, હજારોને ગુલામ બનાયા હૈ, લેકિન ગુલામો કો ઇન્સાન બનાને વાલે સિર્ફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓર ભગવાન બુદ્ધ હૈ. તો આઈએ આજ હમ યહાં પર બુદ્ધ વિહાર મેં ઉનકે દર્શન કરને કે લિયે આયે હૈ, ઓર સભી કો મેં વિનંતી કરતા હું કે આને વાલે સમય મેં યહાં પર બુદ્ધ વિહાર કે લિયે દર્શન કે લિયે આયે, ઓર ઉનકે જો વિચાર હૈ સમતા સ્વતંત્રતા બંધુતા ઓર ભાઈચારા સભી મેં ફેલે, ઇસ પ્રકાર કી એક હમારી મુહિમ હૈ, ઓર ઇસ મુહિમ મેં હમ ધીમે ધીમે આહિસ્તા આહિસ્તા આગે બઢ રહે હૈ. યે બુદ્ધ વિહાર હમારે ગાંવ મેં સર્વપ્રથમ બુદ્ધ વિહાર હૈ, ઓર ઇસકા પૂરા શ્રેય વિનુભાઈ કો દિયા જાતા હૈ, ક્યોંકિ ઉન્હોને 2 સાલ સે લગાતાર ઇસ પ્રકાર કી મહેનત કરકે બુદ્ધ વિહાર કા નિર્માણ કિયા હૈ, ઓર હમારે તહસીલ મેં ભી ઓર જિલ્લા મેં ભી યે એક પહેલા બુદ્ધ વિહાર કા બનાને કા કદમ હૈ. ઓર આજ હમારે જો યુવાન હૈ વો યુવાન ભી ભગવાન બુદ્ધ કે જો સ્વતંત્રતા સમાનતા ઓર બંધુતા કા જો નારા હૈ વો સ્વીકાર કરકે ઉનકે સાથ આગે બઢ રહે હૈ. વિશ્વ મેં 25 સે જ્યાદા દેશ આજ વિશ્વ મેં બૌદ્ધ ધર્મ કો અપનાયા હૈ ઓર બૌદ્ધ ધર્મ માનને વાલે હૈ, ઓર યે બૌદ્ધ ધર્મ આજ વિશ્વ કે સભી દેશો મેં એક સમાનતા કે રૂપ મેં મનાયા જાતા હૈ, ક્યોંકિ દૂસરે ધર્મ મેં જો સમાનતા હૈ ઉસકે બદલે યહાં પર બૌદ્ધ ધર્મ મેં સમાનતા કા જો સંદેશ દિયા હૈ, ઇસીલિયે સભી કે લિયે યે ધર્મ બહુત હી મહત્વપૂર્ણ હૈ. આશા રખતે હૈ કે આને વાલે સમય મેં ભી યે બુદ્ધ વિહાર કા જો કામ હૈ વો ઓર ભી આગે બઢેગા, ઉસમેં જો જરૂરી હૈ વો સાધી સામગ્રી ભી પૂરી હો જાયેગી, ઓર સાથ સાથ મેં યહાં પર એક પુસ્તકાલય ભી કા ભી નિર્માણ કિયા હૈ, ઓર યે પુસ્તકાલય ભી ગામ કે યુવાનો કે લિયે ખુલા રખા ગયા હૈ, જિસમે બહુત સારી કિતાબે ભી હૈ, જિસમે બુદ્ધ કે જીવન કે ચરિત્ર કો પ્રદર્શિત કરતી હૈ, ઓર સાથ સાથ ડોક્ટર બી આર આંબેડકર કે જીવન કો ભી પ્રદર્શિત કરને વાલે પુસ્તક ભી યહાં પર રખે ગયે હૈ. મેં યે આહવાન કરતા હું સભી કો કે યે જો બુદ્ધ વિહાર હૈ ઉનકો દેખને કે લિયે યહાં પર આઈએ ઓર બુદ્ધ કે વિચાર અપને જીવન મેં અપનાઈએ. આપ સભી કો ઇસ બુદ્ધ વિહાર સે એક નયે કદમ કી પ્રેરણા મિલેંગી. ઇસી કે સાથ મેં અપની વાત યહાં પર પૂર્ણ કરતા હું. સીન આવ્યો અહીંથી તડકાની છે, આવી જાઓ. ભાઈ
ભગવાન બુદ્ધ ને શા માટે સ્વીકારે? કારણ કે તેઓ કોઈ વર્ગ ની લાલચ આપતા જે સ્નેહી સંબંધીઓ છે તેઓને પણ આ તકે શ્રદ્ધાંજલિ આપવી હોય તો પણ તેઓ પણ હરી શકે છે. બારમી પુણ્યતિથિએ ડાહીમાને આપણે યાદ કરીએ, તેઓની પણ એક તમામ મહિલાઓ નમો બુદ્ધાય, નમો બુદ્ધાય, નમો બુદ્ધાય, નમો બુદ્ધાય. ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યને કહે છે, ગૌતમ તો મૃત્યુ પામશે પણ બુદ્ધ જીવિત રહેશે, કેમ કે બુદ્ધ એ સત્ય છે અને સત્ય કદાપી મરતું નથી. મનુષ્ય તો ઉપર ઉઠી બુદ્ધ પ્રબુદ્ધ જાગૃત બનવાનું છે. અને બીજા શિષ્યને કહે છે, આત્મ દીપો ભવ, તું જ તારો દીપક બન, જ્ઞાનનો પ્રકાશ તો તારી અંદર જ છે, એ માટે બહાર ફાફા મારવાની જરૂર નથી. બુદ્ધમ શરણમ ગચ્છામિ. આપ જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો ભગવાન બુદ્ધની, એ ખરેખર થાઈલેન્ડથી આવેલ છે, વિદેશથી આવેલ છે. અને થાઈલેન્ડની તમામ મૂર્તિઓનો આકાર તમે ક્યાંય પણ દેશ વિદેશમાં જાઓ આવો જ આકાર હશે. તો મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ જે કે મેર.